નમસ્કાર, આજના મહત્વના સમાચારો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મામલે માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માટેની અરજી ફગાવી છે, જે બાદ હવે આ કેસની ટ્રાયલ મેટ્રો કોર્ટમાં ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીથી ગુજરાતના પ્રવાસે આવશે, ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાનના હસ્તે એઇમ્સ અને ઝનાના હોસ્પિટલના બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. SOG અને પાલિકા આરોગ્ય શાખા દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 200 કિલો શંકાસ્પદ મરચાનો પાવડર ઝડપાયો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપતા વિવાદે જાહેરનામાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે. આ PIL માં રાજ્ય સરકાર, નાર્કોટિક્સ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં નીકળે તેવી શક્યતા છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા ફરી એક વખત ખેડૂતોના કેટલાક મુદ્દાઓને લઈને ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ખેડૂત સંગઠન દ્વારા દેશભરના ગામડાઓમાં ખેડૂતો આજે પ્રદર્શન કરશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા પહેલા જ ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. અમદાવાદની ઘીગુડ રેસ્ટોરન્ટને AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટના કિચનમાં મંદાઓની ભરમાર જોવા મળતા AMCએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ અને પિઝા રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજથી 2 દિવસ 1 લાખ આંગણવાડીની બહેનો હડતાલ પર ઉતરી છે, જેમાં રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈ હતી અને લઘુત્તમ વેતન ચૂકવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ સાથે બહેનોએ આંગણવાડી સદંતર બંધ કરવાની સાથે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે 4થો દિવસે સંયુક્ત કિસાન મોરચા અને મજૂર સંઘે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની 3જી રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી હતી. હવે રવિવારે ફરી બેઠક મળશે, ત્યાં સુધી બંને પક્ષોએ શાંતિ જાળવી રાખવાની ખાતરી આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અજય માકે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એકાઉન્ટ ફ્રીઝ થવાને કારણે ન તો પગાર ચૂકવવાના પૈસા છે કે ન તો બિલ ચૂકવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના મીઠિયા ખાતે ₹337.06 કરોડના સૌની યોજનાની લિંક 4ના પેકેજ 9 સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો. આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.